हमारे आशी बच्चे क्या थी अभी गए ने मारे तो इन्हें कहीं कहवू छ नहीं वो इन्हें कहू छू कहीं ने समझे छे कहीं ने पाछ करे छे तो कहीं बीजू छे काले पण राशि ने ना घरे लेवा गयो ने त्यांथी अहीं आवा माटे निकली गई शुभ बेटा इन्हे क्या खबर हती के तू इन्हे लेवा जवानो छे तो मम हूं इन्हें कई रीते जणाव मैडम नो फोन तो स्विच ऑफ आवतो हतो शुभ तू दरेक वात मां राशि नो वाक शु काम शोधे छे तू दर वखते राशि नो ज पक्ष केम ले छे कारण के ए मारा दीकरानी पत्नी छे આમ શું જોવે છે મારી સામે હા ઊભો થા ને હાથ દો હું તારા માટે જમવાનું પીરસ તું અહીંયા ઊભો ઊભો શું કરે છે કામ પતી ગયું ને તારું જા અહીંયાથી શું વાત છે આજે તો બહુ મોટો હાથ માર્યો છે ને કઈ તું અહીંયા કેમ આવી કઈ કામ છે તારે મારે આમ તો કઈ કામ નથી પણ તમે એવું શું કામ કર્યું છે કે આટલા બધા રૂપિયા મળ્યા કઈ નામ ખરાબ થાય એવું જ કામ કર્યું લાગે છે નહીં તો તમારા ચહેરા પર કોન્ફિડન્સની જગ્યાએ ચિંતા ના આવી જાય મને શું કામ ચિંતા થાય છે ને એની ચિંતા તું નહીં કર ઓકે અરે હું તમારી ચિંતા નથી કરતી હું તો ફક્ત એ જાણવા માંગુ છું કે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી તારે કોલેજ નથી જવાનું નાઇસ ટ્રાય વાત બદલવાનું બહુ સરસ ટ્રાય કર્યો છે બટ આઈ વોન્ટ ટુ નો અબાઉટ ધેટ મની ક્યાંથી આવ્યા આટલા બધા રૂપિયા હેલો ઠીક છે હું આવું છું તને માથું દુખે છે ને મારી પાસે એક બહુ સરસ આઈડિયા છે જેનાથી તારો માથાનો દુખાવો મટી જશે ચાલ મારી સાથે મમ્મી હું અને દીદી થોડી વાર બહાર જઈએ છીએ અત્યારે તમે લોકો ક્યાં બહાર જાઓ છો જો જમવાનું થઈ ગયું છે એટલે જલ્દી પાછા આવી જજો જમવાનું બગડશે ને તો નુકસાન થશે અને રાશિ અમે તમારી જેમ પૈસા વાળા નથી એટલે અમને એક એક પૈસાની કિંમત હોય એટલે જમવાનો ટાઈમ થાય ને એટલે આવી જજો હા મામી તમે ચિંતા ના કરો અમે થોડીક જ વારમાં પાછા આવી જઈશું અને અહીંયા આવીને જ જમીશું પણ બેટા તમે લોકો ક્યાં જઈ રહ્યા છો હું અને દીદી દીદીનો ફેવરેટ આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ રાશિ મારે ક્યાંય બહાર નથી જવું પણ ચાલ ને દીદી બહુ મજા આવશે આપણે જલ્દી પાછા આવી જઈશું પ્લીઝ કહ્યું ને એકવાર મારે ક્યાંય બહાર નથી આવવું તો શું કામ જીત કરે છે પ્રિયંકા આ તો કેવી રીતે રાશિની સાથે વાત કરી રહી છે બેટા આ છોકરી ખાસ અહીંયા તને મળવા માટે આવી છે અને તું એની સાથે આવી રીતે વાત કરી રહી છે મેં કહ્યું ને મારે બહાર ક્યાંય નથી જવું અને મને આઈસ્ક્રીમ પણ નથી ખાવું મને ભૂખ લાગી છે એટલે હું જમવા જાઉં છું બ્રો આપણી કંપનીમાં ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતા હોય છે આઈ મીન કેશથી કે ચેકથી આજકાલ તો બધા ટ્રાન્ઝેક્શન ઓનલાઈન જ થાય છે પણ નિશા બેટા તું આવા સવાલો કેમ કરે છે બસ એમ જ મારે જાણવું હતું કે અત્યારના સમયમાં બધી કંપનીઝમાં ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતા હોય છે અને
એના માટે ભાઈથી વધારે બેટર ઓપ્શન કોણ હોઈ શકે? યસ, અત્યારે પેમેન્ટમાં બહુ જ ધ્યાન રાખવું પડે છે. જીએસટી અને બીજી લીગલ કન્ડિશન ઉપર પણ નજર રાખવી પડે છે. બટ જેને કંઈ ખોટું નથી કરવું એના માટે ઓનલાઈન પેમેન્ટ સેફ છે. એટલે જો કોઈ પેમેન્ટ કેશમાં થાય તો એ લીગલ કહેવાય ને? આ નિશાના કારણે મારી બધી પોલ ખુલ્લી ન પડી જાય તો સારું. હા નિશા, એને ઇલીગલ પેમેન્ટ જ કહેવાય. સિમ્પલી કહું તો બ્લેક મની. અને નિશા બેટા, આપણી કંપની મોટી છે, મલ્ટીનેશનલ ઓડિટેડ ફર્મ છે, એટલે આપણે કેશ ટ્રાન્ઝેક્શન ન કરી શકીએ, કારણ આપણે દર વર્ષે ઓડિટ સબમિટ કરવાનું હોય છે. એક મિનિટ નિશા, તું આ બધા સવાલોના જવાબ જાણીને શું કરીશ? અને તું કોલેજ કેમ નથી જતી? હું ઘણા દિવસથી ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે તું કોલેજ બંક કરીને ઓફિસમાં આવે છે, જે બરાબર નથી. સ્ટડી પર ધ્યાન આપો. ભાઈની વાત સાચી છે. નિશા બેટા, તારા પ્રશ્નો, તારું એક્સાઇટમેન્ટ સમજી શકાય એમ છે, પણ બિઝનેસ માટે તું હજુ નાની છે. પહેલાં શું કરવાનું છે? સ્ટડી કમ્પ્લીટ કરવાની છે. નિશા, આઈ નો ધેટ યુ આર વેરી ક્લેવર. તો બસ તારી એ જ હોશિયારીનો ફાયદો ઉઠાવ અને સારી રીતે કોલેજ પૂરી કર. બીજી વાત બેટા, આવડત અને એજ્યુકેશન બંને બિઝનેસ માટે બહુ જ જરૂરી છે. અભણ બિઝનેસમેન પૈસા કમાઈ શકે, પણ એ કમાયેલા પૈસાને સાચી અને સારી દિશામાં ઇન્વેસ્ટ નથી કરી શકતો. એટલે બિઝનેસ શીખવાનો છે તારે, પણ પહેલાં ભણવાનું છે. એટલે કાલથી ઓફિસ આવવાનું નથી, સમજી? દેવાંશી, થોડી વારમાં મીટિંગ શરૂ થવાની છે, બધાને ઇન્ફોર્મ કરી દીધો છે ને? યસ શુભ. રાશિદે જોયું ને, પ્રિયંકાનું વર્તન સમજી પણ નથી શકાતું અને સ્વીકારી પણ નથી શકાતું. પણ મમ્મી તો આટલી બધી ચિંતા કેમ કરે છે? બધું સરખું થઈ જશે. સરખું થઈ જશે? શું સરખું થઈ જશે રાશિ? અત્યારે ઘરમાં કમાવા વાળી વ્યક્તિ હું એકલી જ છું. પ્રિયંકાએ આટલા રૂપિયા ખર્ચી નાખ્યા એમબીએ થવા પાછળ, પણ છતાં એ છોકરી નોકરી નથી કરી રહી. ક્યારેક તો મને એને દીકરી કહેતા પણ શરમ આવે છે. બસ મમ્મી, આ તો શું બોલી રહી છે? આવું ના બોલાય. જો અત્યારે દીદીની હાલત ઠીક નથી, પણ મને વિશ્વાસ છે એક વખત એ સાજી થઈ જશે ને, પછી તું જોજે, એ એટલા રૂપિયા કમાશે ને કે તારે કામ કરવાની કે પૈસા કમાવાની કોઈ જરૂર જ નહીં પડે. રાશિ, પ્રિયંકા જ્યારે રૂપિયા કમાશે ત્યારે કમાશે, પણ અત્યારે એક સાંતા તેર તૂટે છે ને. તું ચિંતા ના કર મમ્મી, હું દીદી સાથે વાત કરું છું, હું એને સમજાવું છું. એમ સમજાવે શાણ પણ ના આવે રાશિ. અને બેટા, હવે તારે તારા પોતાના ઘરનું પણ જોવાનું હોય ને. ક્યાં સુધી તું આ ઘરની ચિંતા કર્યા કરીશ? મમ્મી, મમ્મી, આ ઘર મારું નથી. તું રડીશ નહીં મમ્મી. દરેક અંધારા પછી જ અજવાળું થાય છે, અને રાત જેટલી લાંબી હોય છે ને, સવારની મજા પણ એટલી જ વધારે હોય છે.